TV, a leading local news channel of Vadodara. નર્મદા જિલ્લાના ડેડીયાપાડામાં આઠ કલાકમાં સોળ ઇંચ જેટલો વરસાદ ખાબકતા ભારે તબાહી મચી ગઈ છે સાથે જ લોકોના ઘરમાં પાણી ફરી વળતા જનજીવનને માઠી અસર પહોંચી છે નર્મદા જિલ્લાના ડેડીયાપાડામાં ગઈકાલથી મેઘરાજાની તોફાની બેટિંગ શરૂ થઈ ગઈ છે ગઈકાલે પોણા આઠ ઇંચ અને આજે સવારે છ વાગ્યાથી બપોરે પણ અવિરત વરસાદ ચાલુ રહેતા બપોરના બે વાગ્યા સુધીમાં આઠ કલાકમાં સોળ ઇંચ જેટલો ભારે વરસાદ ખાબક્યો હતો જેથી ડેડિયાપાડા ગામમાંથી જ વહેતી ધામણ નદી ગાંડી તૂર બનતા પટેલ ચાલી અને પારસી ટેકરામાં પાણી ઘૂસી ગયા હતા ડેડિયાપાડામાં ધામણ ખાડી ઉપર બનાવાયેલ બંને બ્રિજની બે કાંઠે નદી વહેતા પારસી ટેકરાના નીચાણવાળા મકાનોમાં પાણી ભરાઈ ગયા હતા ડેડિયાપાડા અને મોવી વચ્ચે નાળો તૂટતા ડેડિયાપાડા મોવી જતો રસ્તો બંધ કરાયેલો છે તો ડેડિયાપાડા પોલીસ લાઇનની પાછળનો કોટ પણ ધરાશાયી થતાં એક બાઇક દબાઈ ગયું હતું આ લખાઈ રહ્યું છે ત્યાર સુધી મારે સોળ ઇંચ વરસાદ પડી ચૂક્યો છે અને હજી પણ ધોધમાર વરસાદ ચાલુ જ છેલ્લા અઠ્યાવીસ કલાકમાં વીસ ઇંચથી પણ વધુ વરસાદ વરસી ચૂક્યો છે હાલ ઠેર ઠેર નગરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાયેલી છે ડેડિયાપાડા તાલુકામાં જંગલ વિસ્તારોમાં નદી નાળા છલકાતા તાલુકા મથકે આવવા જવા માટીના રસ્તાઓ પણ બંધ થઈ ગયેલા છે જેથી જનજીવન લોકોનું ખોરવાઈ ગયેલું છે